પરમાત્મા ઋષભ દેવને દર્શન કર્યા પછી જરાક આગળ વધો એટલે આજે પણ એક શિલા છે જે સિદ્ધ શિલા કહેવાય છે આ શિલાને સિદ્ધ શિલા એટલા માટે કહેવાય છે કે અહીંયા કોઈ મોક્ષના આત્મા નથી પણ અહીંથી અનંત આત્માઓ મોક્ષમાં ગયા છે તમે કહેશો કે મારા સાહેબ આ ગિરિરાજના કાંકરે કાંકરે થી અનંતા ગયા છે તો અહીંથી જ કેમ અહીંથીનો મતલબ એ છે કાંકરે કાંકરે જો અનંતા ગયા છે તો એ જે સિદ્ધ શિલાનો પ્રદેશ છે ચિલ્લણ તલાવડીની બાજુમાં આજે પણ સિદ્ધ શિલાનો જે પ્રદેશ છે એ પ્રદેશમાંથી અનંતને અનંતે ભૂરો એટલા આત્મા મોક્ષમાં ગયા એટલે હાઈએસ્ટ આત્મા આ પ્રદેશ ગયા છે આજે પણ યાત્રિકો એ પ્રદેશમાં એટલે કે સિદ્ધ શિલા ઉપર જ્યારે આવે છે ચંદન તલાવડીની બાજુમાં સિદ્ધ શિલા પર આવે છે ત્યારે સંથારા મુદ્રામાં સૂઈ જતા હોય છે આપણી પાસે તો બેસવાની એ જગ્યા નથી એટલે મેરબાની કરીને બેઠા બેઠા એ લોકો સંથારા મુદ્રામાં સુઈ જાય સુગસ એટલા માટે કઉ છું કે ક્યારેક ત્યાં જાવ તો કરજો એકસો આઠ લોગસ સત્યાવીસ લોગસ છત્રીસ લોગસ નવ લોગસ નો પણ કૌશક કરતા હોય છે એ સુવાનું શા માટે તમે કહેશો બેઠા બેઠા ના કરાય કરાય પણ તમે સુવો એ તમારી દ્રષ્ટિ સીધી ક્યાં જાય ક્યાં જાય ઉપર આકાશમાં આકાશની ઉપર શું છે દેવલોક નવ કરો પછી શું આવે છે અનંત આત્માઓ આત્માઓ આ ભૂમિ ઉપરથી ત્યાં ગયા છે હે આત્મા અમે તમને વિનંતી કરીએ છીએ તમારા વાઇબ્રેશન થી અમે પણ ભવાંતર માં ભવિષ્યમાં આજ જગ્યાએ આજ રીતે તમને ભેજવા માટે ઉપર આવીએ એવા ભાવ સાથે આપણે લોગસ નથી રાખતા નૌકાર રાખીએ છીએ કારણ કે લોગસ તો ઘણા તમે ન જાવ તમારા સંતાનો ભાવિ મત બગાડો અમારી પાઠશાળાઓ કેવી ચાલે છે જોઘની અંદર નવસો ઘર હોય એની ચાર પાઠશાળા ગ્રદ્ધ ચાલતી હોય તો ટોટલ નેવું ના થાય કેટલામાં ભાગના આપણા બાળકો ભણે છે સ્કૂલ કોલેજ અને ટ્યુશન માટે તમારી પાસે સમય છે પણ તમારા સંતાનોને ધાર્મિક અભ્યાસ કરાવવાનો સમય નથી આવો અહીં બેઠેલાઓને એટલું જ કહું છું કમસે કમ તમારા જીવનમાં તમને 20 સૂત્ર આવડવા જોઈએ જેથી ગુરુ વંદન ચૈત્ય વંદન અને સામાયિક લેતા પારતા તમે જાતે કરી શકો તમારી હાલત તમને ખબર છે સંવત્સરીના દિવસે દોડતા દોડતા પ્રતિકોળમાં આવે સામાયિક લેવાય ગયું હોય પછી શું કરે બાઘા જેમ બેઠો રે એટલે બાજુ વાળો કે હવે ત્રણ નવકાર ગણી લે એટલે તારું પ્રતિક્રમણ થયું એક તો એવો ફટકાયો આવ્યો એટલે મને કે મારા સાહેબ ચરવડો નથી કે શું કરું એવું કઈ નઈ બેઠો બેઠો કરશું પાછો આવ્યો મને કે કટાશ નું ખોયલું તો મુપતી ના નીકળી હવે રૂમાલ વાપરું તો ચાલશે ચાલશે વળી પાછો પાછો આવ્યો મને કે હવે કટ્ટાસ ની કોક ઉપાડી ગયો પૂછવા આવ્યો એમાં તો હવે શું કરું મેં કીધું હવે હું શું કરું તો મને કે હું સવારે બ્લેન્કેટ પાથરવા લાવ્યો તો ઈ પાથરી દઉં તો ચાલશે એવું ગરમ છે ચાલશે અને પાછો ચોથી હવે હું બાકી રહી ગયું તારે મને કે બધા ધોતિયું પહેરે છે મારી પાસે ધોતીયું નથી તો મેં એવું તું સાડી પહેરીશ તોય ચાલશે બસ દરેક જગ્યાએ ચાલશે 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 તમને અમે કહી દીધું કે એક લોગસ ન આવડે તો એટલે ચાલશે તમે જિંદગીમાં ક્યારેય નવકારથી આગળ વધ્યા જ નથી તમને શરમ ન આવે કે આ નવકાર પણ નંબર 2 માં છે કૌસકમાં શું ગણવાનું હોય લોગસ મને લોગસ કેમ ન આવડે ચોટી બાંધીને નક્કી કરું છું આજે ઘરે જઈ લોગસ સતો ભણિસ અને ભણિસ 20 સૂત્રની તમારી પાસે અપેક્ષા રાખી છે આવો બેઠા બેઠા બે હાથ જોડીને ભાવપૂર્વક નવ વખત નમસ્કાર મહામંત્રનો જાપ અત્યારે આપણે ક્યાં બેઠા છીએ શિલા ઉપર અને ત્યાંથી આકાશમાં ભાવથી નજર કરો અને નવ નમસ્કાર મહામંત્ર નો જાપ કરો